તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ તરફથી દબાણ હટાવવાના અલ્ટિમેટમ આપવામાં આવ્યા છે. ભાજપના ધારાસભ્યએ આ અલ્ટિમેટમ આપ્યું છે. દબાણ હટાવવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. મજૂરાના ધારાસભ્ય છે હર્ષ સંઘવી કે જેમણે આ અલ્ટિમેટમ આપ્યું છે. મનપા કમિશનરને રસ્તા પરના દબાણ દૂર કરવા અલ્ટિમેટમ આપ્યું છે. તો 48 કલાકમાં રસ્તા પરના દબાણ દૂર કરવા અલ્ટિમેટમ આપ્યું. ઉમા ભવન વિસ્તારમાં પણ દબાણ દૂર કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. તો અલગ અલગ વિસ્તારોમાં દબાણો દૂર કરવા અલ્ટિમેટમ અપાયું છે. 26 વખત રજૂઆત કરી છે તેમ છતાં દબાણ દૂર નથી થયા અને આખરે અલ્ટિમેટમ આપવામાં આવ્યું. દબાણ મામલે હર્ષ સંઘવીની દબંગગીરી પણ જોવા મળી. તો અલ્ટિમેટમ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જે રીતે અલ્ટિમેટમ અપાયું છે, દબાણ દૂર કરવાની અલગ અલગ વિસ્તારોમાં જે દબાણો છે તે તમામ દબાણોને દૂર કરવામાં આવે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં મજૂરોના ધારાસભ્ય છે હર્ષ સંઘવી કે જેમણે આ અલ્ટિમેટમ આપ્યું છે. મનપા કમિશનરને રસ્તા પરના દબાણ દૂર કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. તો સંજય જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સુરતથી. સંજય, જે રીતે અહેવાલો સામે આવી રહ્યા છે, અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને તે પણ રસ્તા પરના દબાણો દૂર કરવા માટે, વધુ વિગતો શું? જો વાત કરીએ તો શહેરમાં રસ્તા ઉપર દબાણ એ કોઈ નવી અને મોટી વાત નથી, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીની સુરત મહાનગરપાલિકામાં સરકાર હોય અને ભારતીય જનતા પાર્ટીના જ મજૂરા વિધાનસભાના જે ધારાસભ્ય છે હર્ષ સંઘવી, એમણે મ્યુનિસિપલ કમિશનરને અલ્ટિમેટમ આપવું પડતું હોય, એના પછી સ્પષ્ટ થઈ શકે છે કે દબાણો હટાવવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં દબાણો હતી નથી રહ્યા. જે જગ્યાની વાત છે, ભટારના ઉમા ભવન વિસ્તારમાં ત્યાં દબાણો હટાવવા માટે 27 વખત રજૂઆતો કરવામાં આવી છે, લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. સૌથી મોટી વાત એ છે કે ઉમા ભવન પાસે નવસારીના સાંસદ સીઆર પાટીલનું મકાન પણ આવ્યું છે. એમના મકાનની બહાર જ આ પ્રકારનું દબાણ થતું હોય છે, તો અન્ય વિસ્તારોમાં કેવી હાલત હોય એ સમજી શકાય એમ છે. હાલ તો ધારાસભ્ય હર્ષ સંઘવીએ સુરત મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ પાણીને 48 કલાકનો સમય આપ્યો છે. 48 કલાકમાં જો સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવા નહીં આવે તો ત્યારબાદ ધારાસભ્ય પોતે જ જનતા સાથે કામગીરી કરશે અને દબાણની જે છે દબાણ હટાવવાની કામગીરી ખુદ ધારાસભ્ય કરશે, એ પ્રકારનો પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે જોવું જોઈએ તો સુરતમાં જે પ્રમાણે જાહેર રસ્તા ઉપર વારંવાર લારી ગલ્લાઓનો દબાણ થતું હોય છે, પરંતુ જયારે કોઈ નેતા આવવાના હોય, મુખ્યમંત્રી વડાપ્રધાન જેવા નેતાઓ આવવાના હોય, ત્યારે તેમના માર્ગમાં આવતા દબાણો દૂર કરવામાં આવતા હોય છે, પરંતુ અન્ય દિવસોમાં જે દબાણ છે, આ દબાણો ક્યારે હટાવવામાં આવશે એ આવનારો સમય બતાવશે. હવે ધારાસભ્ય ખુદ મેદાનમાં આવ્યા છે, ત્યારે કયા પ્રકારની કામગીરી થશે તેના પર સૌ સુરતવાસીઓની નજર છે. જી સંજય, આભાર તમામ માહિતી આપી તે બદલ. જે રીતે સંજય પણ જણાવી રહ્યા હતા કે 26 વખત રજૂઆત થઈ છે તેમ છતાં પણ મનપા દ્વારા આંખ આડા કાન થતા હતા, કોઈ રજૂઆત સાંભળવામાં નથી આવતી, એટલે ખુદ ભાજપના જ ધારાસભ્યએ અલ્ટિમેટમ આપી દીધું.